जय स्वामीनारायण। सहजानंद विद्यालय नवा नरोड़ा द्वारा आयोजित डिजिटल एजुकेशन अभ्यास श्रेणी में हूँ रिम्पल पटेल आप सौनु हार्दिक स्वागत करूँ छू। आज आप धोरण 5 विषय गयो सामान्य ज्ञान। सामान्य ज्ञानी अंदर कया विषय बाबते तो कि भारतनी सन्मान प्रणालीओ विषय अभ्यास करीशू। मतलब कि कोईपण व्यक्ति है अलग अलग क्षेत्र में जेम के क्रिकेटर हो तो क्रिकेटर में फिल्म उद्योग में रमत गमत में त्यार पछी अलग शिक्षण शिक्षण क्षेत्र पछी सेवा में पछी जाहिर बाबतों में कोईपण जगह इजनेरी बाबतों में अलग अलग सिद्धिओ ए लोको पोतानी दर्शावे तो एना कारणे ए लोकोने अलग अलग प्रकारना सन्मान करवामां आवे छे। बराबर, तो आपणे में कया कया प्रकारना सन्मान होय तो एना विशे आपणे अभ्यास करीशुं। तो चलो आपणे अभ्यास करीए। जो आपेलू छे भारतनी सन्मान प्रणालीओ तो एमां छे जो भारतना विशिष्ट व्यक्तिओने तेमनी विविध सेवा बदल सन्मानित करवामां आवे छे अने विविध पुरस्कारो आपवामां आवे छे। कोईपण व्यक्तिओ एनामां विशिष्ट कोईपण प्रकारनी आवडत होय ए देश माटे ई लोको वापरे तो एना बदलामां एने सन्मान करे। बराबर, सरकार द्वारा अने विविध पुरस्कारो आपवामां आवे छे। એમાં છે પેલું નાગરિક પુરસ્કાર। નાગરિક પુરસ્કાર કેટલા પ્રકારના છે તો બે પ્રકારના, એક છે ભારત રત્ન અને બીજું છે પદ્મ એવોર્ડ। બરોબર, તો સૌથી પહેલો અભ્યાસ કરીએ ભારત રત્ન। તો ભારત રત્ન એ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે કે દેશમાં જેટલા નાગરિક છે એમાં જે સર્વોચ્ચ નાગરિક છે એના માટે જો કોઈ સન્માન કરવામાં આવતું હોય તો કયું છે ભારત રત્ન। તેની વર્ષ 1954 સ્થાપના કરવામાં આવી હતી। જાતિ, વ્યવસાય, સ્થિતિ કે લિંગના ભેદભાવ વગર કોઈ પણ વ્યક્તિ પુરસ્કૃત કરાય છે। આ ભારત રત્ન આપવા માટે કોઈપણ પ્રકારની જાતિ ધ્યાનમાં લેવામાં નથી આવતી, કોઈપણ પ્રકારનો ભેદભાવ ધ્યાનમાં નથી લેવામાં આવતો, એનો વ્યવસાય કેવો છે એ પણ ધ્યાનમાં લેવામાં આવતો નથી। માનવીય પ્રયાસોના કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સેવા કામગીરી બદલ પુરસ્કાર આપવામાં આવે છે। જે માનવીને ભારત રત્ન આપવાનું છે એને કોઈપણ ક્ષેત્ર હોય, કોઈપણ ક્ષેત્રની અંદર ગમે તેવી સેવા આપેલી હોય તો એના માટે તેને પુરસ્કાર આપવામાં આવે છે। સન્માનિત વ્યક્તિ રાષ્ટ્રપતિ દ્વારા સહી કરેલા સનદ, સનદ મતલબ કે પ્રમાણપત્ર અને પદક મેળવે છે। જે વ્યક્તિ એવી સેવા આપેલી છે એ વ્યક્તિને રાષ્ટ્રપતિ હોય ને આપણા એના દ્વારા સહી કરેલી પ્રમાણપત્ર અને પદક આપવામાં આવે છે। ત્યાર પછી બીજો એવોર્ડ છે પદ્મ એવોર્ડ। પદ્મ એવોર્ડમાં તો જોઈએ, પદ્મ એવોર્ડની સ્થાપના વર્ષ 1954 કરવામાં આવી હતી। જો અહીંયા તો ને ભારત રત્નની સ્થાપના પણ ક્યારે થઈ, વર્ષ 1954, જ્યારે પદ્મ એવોર્ડની સ્થાપના પણ ક્યારે થઈ, વર્ષ 1954। 1977 થી 1980 વર્ષો અને 1993 થી 1997 વર્ષો સિવાય આ પુરસ્કારો દર વર્ષે પ્રજાસત્તાક દિને જાહેર કરવામાં આવે છે। કયા કયા વર્ષો સિવાય, તો કે 1977 થી 1980 અને 1993 થી 1997 વર્ષો સિવાયના વર્ષોમાં આ પુરસ્કારો દર વર્ષે પ્રજાસત્તાક દિને જાહેર કરવામાં આવે છે। પદ્મશ્રી એવોર્ડ કયા દિવસે જાહેર કરવામાં આવે છે, તો કે પ્રજાસત્તાક દિને। આ એવોર્ડ 3 કેટેગરીમાં આપવામાં આવે છે। કેટલી કેટેગરીમાં? 3। તો જોઈએ કયા કયા છે, તો પહેલું છે પદ્મ વિભૂષણ, બીજું પદ્મભૂષણ અને પદ્મશ્રી। એમાં પહેલું છે પદ્મ વિભૂષણ। પદ્મ વિભૂષણ શેના માટે આપવામાં આવે છે, તો કે અસાધારણ અને પ્રતિષ્ઠિત સેવા માટે। પછી બીજું પદ્મભૂષણ, પદ્મભૂષણ એટલે ઉચ્ચ સ્તરીય પ્રતિષ્ઠિત સેવાઓ માટે, અને પદ્મશ્રી એવોર્ડ એટલે વિશિષ્ટ સેવા માટે એનાયત કરવામાં આવે છે। પદ્મ વિભૂષણ શેના માટે? અસાધારણ અને પ્રતિષ્ઠિત સેવાઓ। પછી પદ્મભૂષણ ઉચ્ચ સ્તરીય પ્રતિષ્ઠિત સેવાઓ, અને પદ્મશ્રી એવોર્ડ એટલે વિશિષ્ટ સેવા માટે એનાયત કરવામાં આવે છે। જો આ પુરસ્કાર કલા, સાહિત્ય અને શિક્ષણ, રમત, દવા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, જાહેર બાબતો, નાગરિક સેવા પ્રવૃત્તિઓ અને વિદ્યાશાખાઓના તમામ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ માટે આપવામાં આવે છે। ત્યાર પછી આ પુરસ્કાર માટે જાતિ, વ્યવસાય, સ્થિતિ કે લિંગના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ સન્માનપાત્ર છે। કીધું ને કે આપ કોઈ પણ ભારત સન્માનની પ્રણાલીમાં એવું છે કે નાગરિક પુરસ્કાર જ્યારે આપણે આપવામાં આવે ત્યારે એમાં કોઈપણ પ્રકારના લિંગના ભેદભાવ જોવા
જોવામાં આવતા નથી. સેમ આમાં પણ એવું જ છે, જો કોઈ પણ પ્રકારના લિંગના ભેદભાવ જોવામાં આવતા નથી, બરોબર. હવે આપણે એના જે છે એના આધારિત આપણે પ્રશ્ન જોઈએ. તો જો પહેલો પ્રશ્ન છે, ભારત રત્નની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? આપણે જોઈએ ને, ભારત રત્નની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1954માં. પછી ભારત રત્ન શું સૂચવે છે? તો ભારત રત્ન એ દેશનું સર્વોચ્ચ નાગરિકનું સન્માન સૂચવે છે, બરોબર. પછી ત્રીજો પ્રશ્ન, પદ્મ એવોર્ડની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? આપણે આગળ જોયું ને કે ભારત રત્ન એવોર્ડ અને પદ્મ એવોર્ડ બંને એક જ વર્ષમાં તેની સ્થાપના કરવામાં આવી હતી, તો કયું વર્ષ? 1954. પછી બીજો ચોથો પ્રશ્ન છે, પદ્મ એવોર્ડ કેટલા પ્રકારના હોય છે? તો આપણે જોઈએ ને, પદ્મ એવોર્ડ કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના. કયા કયા? પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. કેટલા પ્રકારના? 3 પ્રકારના. કયા કયા? પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. પછી છેલ્લો પ્રશ્ન, પદ્મ એવોર્ડ શા માટે આપવામાં આવે છે? તો જવાબ છે, આ એવોર્ડ કલા, સાહિત્ય અને શિક્ષણ, રમત, દવા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, જાહેર બાબતો, નાગરિક સેવા પ્રવૃત્તિઓ અને વિદ્યાશાખાઓના તમામ ક્ષેત્રોમાં વિશિષ્ટ અને અસાધારણ સિદ્ધિઓ કે સેવાઓ માટે આપવામાં આવે છે. અસ્તુ. જય ભારત. જય હિન્દ. જય સ્વામિનારાયણ.